પછી બાજુ એક લીલું સમજાવે છે, પછી ત્રીજું એક પ્રાણી, પછી ચોથો એક માણસ છે. પછી એક દેવ છે, બધા જ ક્રમમાં ઉભેલા છે. જાણવું છે સુક્કું એ જળ છે, અને જે લીલુંછમ જાણવું છે એ ચેતન છે. એમાં પેલા કરતા કશુંક વધારે છે. એમાં શું વધારે છે એની વાતો જેને અવર દોષે કરશે, આપણે તો એમ જોઈએ કે કંઈક વધારે છે. એ લીલાછમ જાળવા કરતા પ્રાણીમાં કશુંક વધારે છે. એ પ્રાણી કરતા મનુષ્યમાં કશુંક વધારે છે, અને મનુષ્ય કરતા પેલા દેહમાં કશુંક વધારે છે. તો પેલું જે મનુષ્યની કોટી છે એ બધી આપણી કોટી છે. એ મનુષ્યની કોટીમાં પણ આગળનું જે પેલું ઠૂઠું ઝાડ છે, જે લીલુંછમ ઝાડ છે, જે પ્રાણી છે, એ ત્રણના જે કેટલાક ગુણો છે એ માણસમાં છે. હજુ માણસ પેલા દેવવાળું જે પોઝિશન છે ત્યાં સુધી પહોંચ્યો નથી. એને ત્યાં પહોંચાડવો છે, પહોંચવું છે તો માણસે શું કરવું જોઈએ, શું એને એને કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ, અથવા તો એનામાં શું ઉમેરાવું જોઈએ, એના પ્રયત્નો આ કાવ્યમાં સંગ્રહિત થયા છે. તો એ જે માણસ છે, એ માણસ તમસથી ભરેલો છે. એ માણસમાં હજુ અંધારું ભર્યું છે. હજુ એનામાં આમ દેવત્વ તરફની બારી ખુલી નથી. હજુ એને હમણાં પરમભાઈને, પુષ્પલાયનને, રાજેશભાઈને બધા જે કહેતા હતા એનું જે થોડું ચોથું પગથિયું છે ત્યાં સુધી પહોંચ્યું નથી. એવા આવા માણસને જે સ્થિતિ છે એવા માણસને ઉદ્દેશીને સુંદરમ પોતાની જાતને જેમ ઉદ્દેશીને કે મારે હવે થોડુંક આગળ વધવું છે તો કેવી રીતે વધાય, તો જુદા જુદા સિમ્બોલ દ્વારા, જુદી જુદા પ્રતીક દ્વારા આખી વાત એમણે માણસને કેન્દ્રમાં રાખીને એને કેવી રીતે એને પેલી ઉર્ધ્વતા પ્રાપ્ત કરી શકાય એનું અહીં નિદર્શન કર્યું છે. કવિની શરૂઆત આવી કરી છે, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. એટલે વીણા છે કરી, વાગતી નથી, એમાં સૂર નથી, બંસી છે કરી, તો બંસી અને આ વીણા આ બે જે વસ્તુ છે એ માણસ પોતે પોતા પોતે જે છે એ હજુ સુધી એની જે બંસી છે એમાં જે બોલ વાગવા જોઈએ, જે એમાં જે પ્રાણ પુરાવો જોઈએ, જે દૈવત્વ આવવું જોઈએ એ આવ્યું નથી. એટલે એ પેલા પરમાત્માને પોકાર પાડીને કહે છે કે તું આવ, અને આત્માને પોકાર પાડીને કહે છે કે તું આવ અને આ કામ કરી જા. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાળ મારા ઢંડોળી તું જા, ઓઢેલી પાપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોનનું બતાડી તું જા, સુની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડુલો રમારી તું જા, ભૂખી સબરીના, ભૂખી સબરીના, બોર બે આરોગી જન્મ ભૂખીને જમાડી તું જા, ગાટે બંધાણી મારી હોળી વછોડી જા, સાગરની શેરે ઉતારી તું જા, મનના માલી તારી મોજ ના લેશે ફાવે ત્યાં એને અહંકારી તું જા. અને અહંકારી તું જા એ શબ્દો આ કલમ શીર્ષક બન્યા છે. હવે તમે જુઓ, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, તો એને એને બંસી કહેતો, વાજુ લઈ શક્યો હોય, પાવો લઈ શક્યો હોય, વગાડવાની બીજી કોઈ વસ્તુ બી પૂરી લઈ શક્યો હોય, બંસી. તો બંસીમાં એક તો આપણને કૃષ્ણ અભિપ્રેત છે, અને આ બંસી શબ્દ જે છે ને એ ઓષ્ટ્ય વર્ણ છે. તમે બ બોલો એટલે બે હોઠ ભેગા કરવા જ પડે, એટલે આત્માને પરમાત્મા સાથે જવાની વાત છે. એટલે એ બ પછી ઉપર અનુસ્વાર પાછું આવ્યું, એટલે આમ ભેગું થશે બરાબર થયું. આ હવે એની આની મૂળ ઝંખના જા છે, એટલે પરમાત્માને એમ પાસે બોલાવે. એટલે તમે જુઓ, મારી બંસીમાં બોલ, બોલમાં પાછું બ, બે એમાં બ વગાડી તું જા. હવે તમે કહો કે આ કવિએ બજાવી તું જા કર્યું હોત તો એ બનો લાભ મળત, મારી બંસીમાં બોલ બે બજાવી તું જા એમ કર્યું હોત તો કરી શક્યા હોત, પણ એમણે એવું ના કર્યું. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, જ્યારે તમે ડ બોલો છો ને ડ, ત્યારે તમારા જીભનો જે અગ્રભાગ છે ને એ છેક તાળવે જાય છે ઊંચામાં ઊંચા. તો ઈશ્વરની કલ્પના, પરમાત્માની કલ્પના આપણી જે ઊંચાઈ વાળી છે ત્યાં સ્પર્શે છે. જો આ આત્મા અડ તો વગાડી તું જા, તો એનો પણ લાભ લીધો એને. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, તું એટલે એ પરમ આત્મા. મારી વીણાની વાણી જગાડી તું જા, આ વ પણ ઓષ્ટ્ય છે, વ વીણાની વાણી જગાડી તું જા, મારી જે વીણા બંધ પડી છે એને તું જાગૃત કરી જા. એટલે હું જે હજુ તમસમાં છું, હું હજુ જે અંધારામાં છું એને પ્રકાશિત કર. ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પ્યા, ઝાંઝર વાગે ને એટલે અવાજ થાય, ઝમકાર થાય. આ ઝાંઝર કેવું પાછું ઝંઝાનું તોફાની, એટલે વધારે અવાજ થાય, વધારે અવાજ થાય ને એટલે ગમે તેવો કાન તમારો બહેરો હોય ને તો સંભળાય. તો કહે છે મારા કાનના કબાટ બંધ થઈ ગયા છે, તો ઝંઝાના ઝાંઝર પહેરી ના એ ખુલી જાય. હવે તમે જુઓ આ ઝંઝામાં જે જળનો પ્રયોગ કરે છે ને એ તમે આમ હાથ રાખો અને જ બોલો અને ઝ બોલો, વધારે અવાજ બહાર આવશે, મોટા ઝમ ઝંઝાના જણ આ વધારે અવાજ બહાર આવશે ને, વધારે હવા બહાર આવે એટલે પાણી ઝડપથી ખુલે ના ખુલે. તમે જુઓ ઝંઝા, આ ઝંઝાના ઝાંઝર, આ બે જણો જે ઉપયોગ કરે અને એને પણ બાણું ખોલવાની, કાનના કમાળ ખોલવાની વાત, અને એના દ્વારા તું અંદર ઉતર. કાનના કમાળ, ક અને કનો પ્રાસ તું, કાનના કમાળ મારા ઢંઢોળી તું જા, પોઢેલી પાપણ આંખો બંધ, પોઢેલી પાપણ ના પડદા ઉપાડી ગયા. જો પો પોષ્ટ છે, પોઢેલી પાપણના પડદા ઉપાડી ગયા, સોનેરી સોનલું બતાવી દુનિયા. મારે આ બધું જ જોવું, મારે તારું રૂપ જોવું, સોનેરી સોનલું બતાવી દુનિયા. અશ પણ દંત ધ્વનિ છે. સુની સરિતાને તીર પહેરી પીતાંબર, સરિતા અને એને પણ બાણું ખોલવાની, કાનના કમાળ ખોલવાની વાત, અને એના દ્વારા તું અંદર ઉતર. કાનના કમાળ, ક અને કનો પ્રાસ તું, કાનના કમાળ મારા ઢંઢોળી તું જા, પોઢેલી પાપણ આંખો બંધ, પોઢેલી પાપણ ના પડદા ઉપાડી ગયા. જો પદ વો પ પડદા ઉપાડી જરા,
સોનેરી સોનલું બતાવી દુનિયા. મારે આ બધું ને જોવું, મારે તારું રૂપ જોવું, સોનેરી સોનલું બતાવી દુનિયા. અશ પણ દંત ધ્વનિ છે. સુની સરિતાને તીર પહેરી પીતાંબર, સરિતા નદી, નદી સુની છે. આ દેહ તારા વગર, આ કાયા તારા વગર, જે શૃંગાર અનુભવે છે, જે શૂન્યતા અનુભવે છે, જે એકલતાનો અનુભવ થાય છે, આટલા બધા વચ્ચે પણ આ સુની સરિતા, એ સુની સરિતાને તીર પહેરી પીતાંબરી. જો કૃષ્ણનો અભ્યાસ આવ્યો, પહેરી પીતાંબરી તું આ, અને દિલનો દડુરો રમાડી દીધા. આ હૃદય સાથેનું જે જોડાણ છે, સખ્ય ભાવનું જે જોડાણ છે, દિલનો દડુરો રમાડી તુજા. ક્યાંય મોટાઈ નહીં, કોઈ ઊંચાઈ નહીં, હું તારા વગર તરસી છું, હું તારા વગર ભૂખી છું. એ આપણે સબરી એ પ્રતીક છે. તો કે છે ભૂખી સબરી ના આ બોર બે એક આરોગી જન્મ ભૂખી ને જમાડી તું. જન્મ ભૂખી જન્મારાથી કેટલા જન્મો થઈ ગયા માણસના દેહને, એને પરમ આત્મા સાથે જોડાવું છે. કેટલી વખત એને આ માણસનો અવતાર લેવો પડશે, કેટલા યુગો જશે તો પરમ આત્મા સાથે જોડાવા માટે આ સબરી જેવો આ જે દેહ છે, એની આ જે કાકૃતિ છે, એની જે પ્રાર્થના છે, એને તું બોર સમજ, બે બોર સમજ, પણ દર્શન તારા આપીશ તો મારી ભૂખ સંતોષ થઈ જશે, મારી તરસ સંતોષ થઈ જશે. આત્માનો ઉદ્ધાર તો જ શક્ય બનશે. ભૂખી સબરીના બોલ બે એક આરોગી જન્મ ભૂખીને જમાડી તું જા. આ ભૂખીમાં ભ જે છે એ પણ વસ્તુ છે, અને બોર તો છે જ, બોર ઘાટે બંધાણી મારી હોડી વસોડી જા. હું છે ને માયામાં ક્યાંક ફસાયો છું, અટવાયો છું, મને કોઈ પકડી રાખ્યો છે, ચાલી રાખ્યો છે, હું ક્યાંક એવો બંધાઈ ગયો છું કે ખેંચાઈ રહ્યો છું. તું હવે ગમે તેને કાપી નાખ અને મારી હોડીને તું લઈ જા. ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરને શેર ઉધારી તું જા. સાગર એટલે તારી ચેતના, તારી કૃપા, સાગરના શેરે ઉતારી. પછી ક્યાં જવું છે? તો કે છે હું નક્કી નથી કરવાનું, મેં તો તારે સોંપી સમર્પણ ભાવ. તો કે છે મનના માલિક તારી મોજના આદેશ, તારી મોજના આદેશ ફાવે ત્યાં એને તું અંકારી તું જા. હવે મને ખબર છે તારા હાથમાં છે એટલે તું સારી જગ્યાએ જ લઈ જવાનું છે. ફાવે ત્યાં એને તું અંકારી તું જા. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. આભાર.